મોડાસાના કુડોલ પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 8ની વિદ્યાર્થિનીની છેડતી કરતા હોબાળો થતા અરવલ્લી પ્રાથમિક શાળાના લંપટ આચાર્યને જેલની હવા ખાવાનો વારો આવ્યો. મોડાસા તાલુકાની કુંડોલ પ્રાથમિક શાળાના હવસકોર આચાર્ય કિરીટ આર પટેલે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલા કરી છેડતી કરતા વિદ્યાર્થિનીને ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતા શાળાએ દોડી ગયા હતા, ત્યારે શિક્ષકે શિક્ષણ જગતના લીરે લીરા ઉડાવી દેતી ઘટનાના પગલે ગ્રામજનોએ હોબાળો મચાવી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને આ સમગ્ર ઘટનાના પગલે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્ટાફ અને મોડાસા રૂરલ DYSP ઈશ્વર પરમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી લંપટ આચાર્ય કિરીટ પટેલની અટકાયત કરી વિદ્યાર્થીની માતાને હિંમત આપતા ભોગ બનેલી વિદ્યાર્થીની માતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કિરીટ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે કિરીટ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાના કુડાળ ગામમાં ગત તારીખ 26ના રોજ સરકારી જે શાળા હતી એના પ્રિન્સિપાલ કિરીટભાઈ જે ધોરણ 8ની એક વિદ્યાર્થિનીના કહેવાતી છેડતીના પ્રકરણમાં 29 તારીખે અમને પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે ગામ લોકો શાળાની અંદર ઘણા બધા ટોળાઓ ભેગા થઈ ગયા છે અને કાયદો અને વ્યવસ્થા જોખમમાં એવી પરિસ્થિતિ હોવાને કારણે અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને જે કહેવાતા જે આરોપી એટલે કે શાળાના જે પ્રિન્સિપાલ છે એને પૂછપરછ માટે તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે બાળા જે છે ધોરણ 8ની વિદ્યાર્થીની એની માતા જે છે એમણે કલમ 354(1)(2)(4) અને પોક્સો કલમ 12 હેઠળ ફરિયાદ નોંધાવેલ છે અને હાલ તપાસ ચાલુ છે અને તપાસની અંતે જે કંઈ ફળદાય નીવડશે એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.